जय स्वामीनारायण। आज अपनी अहीं बहु महत्वना मेहमान पधारेला है, जेमनी हूँ तमने थोड़ीक ओळख आपीश। श्री प्रफुल्लभाई पटेल है, माजी उड्डयन मंत्री, अने साथे छे आपणे जयंतभाई पटेल, श्री धारासभ्य श्री छे, एटले एमनुं તાળીઓથી એક વખત હાર્દિક સ્વાગત કરશું। આમ તો બધા અહીંયા વડીલો ઘણા બેઠા છે, એટલે હું મારી વાત બહુ ટૂંકમાં પતાવવા માંગીશ। જે આજે આપણે અહીંયા મહેમાન બન્યા છે તેમની વિશે હું તમને થોડીક જાણ કરું છું કે ભાઈ યુપીએ 2 ની સરકાર હતી જ્યારે કેન્દ્રમાં, ત્યારે એનસીપીના સુપ્રીમો શ્રી શરદ પવારજી તેમજ શ્રી પ્રફુલ્લભાઈ પટેલજી પણ મિનિસ્ટ્રીમાં હતા, કેન્દ્ર મિનિસ્ટ્રીમાં। આપણે સૌને ખબર હશે કે ભાઈ ખેડૂતનું જે સવાલ હોય છે એ બધા જ નેતાઓ આવીને કહે છે, કરતા કોઈ નથી। સારી સારી વાતો કરશે, સારા સારા વાયદા આપશે, પણ કોઈ કર્યું નથી। પણ આ તમને એક દાખલો એવો આપીશ જેણે કર્યું છે પણ કીધું નથી। આ સાંભળી લેજો, પ્રફુલ્લભાઈ પટેલે ખેત મજૂરી કે ખેત પ્રદાર જે બી આપણે કઈ ખેતીના જે પાક આવતા હોય એમાં ડુંગળીનો ભાવ તમને ખ્યાલ હોય તો 1500 રૂપિયા કરેલો, એ પ્રફુલ્લભાઈ પટેલની દેન હતી। એની સાથે સાથે કપાસનો ભાવ પણ 1500 સુધી પહોંચાવેલો, એ પણ પ્રફુલ્લભાઈ પટેલની દેન હતી। અને તેવી જ રીતના ઘણા બધા ખેતીથી જે પ્રદાત આવતા હોય એ બધાના ભાવ ટોચ ઉપર પહોંચાડેલા, ખેડૂતો માટે જેથી કરીને સારું થાય એની માટે ઘણી મહેનત કરેલી પ્રફુલ્લભાઈ પટેલે અને એનસીપીની આખી ટીમે। એટલે આજે અહીંયા આપણે બધા ખેડૂત મિત્રો બેસેલા છીએ તો ઘણી ખુશી થાય છે કે આપણા વચ્ચે આવા મહેમાન પધારેલા છે। વધારે તો નથી મારે કંઈ કહેવું, પણ જે મેં આગળ ભાવનીને એ તમને ચર્ચા કીધી એ બીજી કોઈ સરકાર આજ દિન સુધી તમને અપાવી શકી એમ નથી। વાતો કરીએ છીએ ભાષણોમાં, તમે આંબડુઓ છે ભાઈઓ બહેનો, પણ એવું કાંઈ થતું નથી। જે કરી બતાવે એને માનવામાં આવે। અને આજે તો મને દિલથી ને એવું થાય છે કે કદાચ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પ્રફુલ્લભાઈ પટેલનું નામ હોય તો એનો આનંદ જ બીજો આવી જાય છે આપણે।